जय श्री कृष्ण मित्रों, स्वागत है आपनो अपनी YouTube चैनल भक्ति कीर्तन संग्रह में। मित्रों आज ना आ वीडियो में अपने बात करीशू 14 अने 15 सप्टेम्बरे आवती श्रावण महीनानी अमास विशे, कि अमासना दिवसे शुं करवू शुं न करवू जोईए, तथा आ अमासना दिवसे कया उपाय करवा जोईए कि जे आपणने शुभ फळनी प्राप्ति करावी सके, तथा आपणा उपर आवती अणधारी समस्याओमांथी छुटकारो मळी सके अने पितृ कृपा मेळवी शकाय, तथा पितृ दोषमांथी पण छूटी शकाय, तथा आ अमासनी रात्रिए कया उपाय करवा जोईए कि जे आपणने खूब ज लाभ अपावे छे। तो अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो। आ वीडियो पसंद आवे तो लाइक करजो, शेर करजो, अमारी चेनल में नवा होय तो सब्सक्राइब करवानो भूलता नहीं, कि जेथी करीने आवाज अवनवा वीडियो आप सौ लोकोने मळता रहे। तो मित्रों आ श्रावण महीनामां बे अमासनी तिथि आवे छे, एक तो 14 सप्टेम्बर गुरुवारे अने बीजी 15 सप्टेम्बर शुक्रवारे। 14 सप्टेम्बरे वृद्धि तिथि छे, कि जे दिवसे दर्श तथा पिठोरी अमास रहेशे। જ્યારે 15મી સપ્ટેમ્બર શુક્રવારે શિવ પાર્થેશ્વર શિવલિંગ પૂજા પૂર્ણ થશે, સાથે જ શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થશે। તો આવી રીતે કરીને બે અમાસના દિવસ આવે છે, એટલે કે અમાસના દિવસે કરવાના ઉપાય માટે આપણને બે દિવસ મળે છે। કદાચ પ્રથમ દિવસે ન થાય તો બીજા દિવસે પણ તે ઉપાય કરી શકાય છે। એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે કરેલા ઉપાય, કરેલું દાન, કરેલું સ્નાન, કરેલી ભગવાનની પૂજા તથા જપ તપ આપણને વર્ષ સુધી પુણ્યફળ આપે છે। શ્રાવણ મહિનો એ ભગવાન શિવને સમર્પિત મહિનો છે, તથા અમાસની તિથિ પિતૃદેવને સમર્પિત તિથિ છે। એટલા માટે જો શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરાય છે, શિવલિંગ પૂજા કરાય છે, સાથે જ આપણા પિતૃઓને યાદ કરીને તેમની પાછળ કોઈ સારું કાર્ય, કોઈ ધાર્મિક કાર્ય કરીએ છીએ, તો પિતૃદેવ તથા શિવ કૃપા મેળવી શકાય છે। સાથે જો આપણા પિતૃઓ પાછળ કોઈ પ્રકારની વિધિ બાકી રહી ગઈ હોય, પિતૃ તર્પણ વિધિ, પિંડદાન છે, તેમની કોઈ ઈચ્છા અધૂરી હોય, તો આજના દિવસે તે પૂર્ણ કરી લેવી જોઈએ, કે જેથી કરીને આપણને પિતૃદોષમાંથી શાંતિ મળી શકે। જો અમાસના દિવસે પિતૃઓનું ધ્યાન ધરીને સુપાત્ર બ્રાહ્મણ, જરૂરિયાતમંદ કે કોઈ મિડલ ક્લાસના વ્યક્તિને કપડાનું દાન કરવામાં આવે છે, તો એવું કહેવાય છે કે પિતૃદોષમાંથી 100% મુક્તિ મેળવી શકાય છે। આજે રાત્રે જો નદીમાં દીપદાન કરવામાં આવે છે, એટલે કે દીવાનું દાન કરવામાં આવે છે, તો યમરાજ દેવતાને પ્રસન્ન કરી શકાય છે, કે જેથી કરીને મૃત્યુ પછી યમલોકનો ત્રાસ સહન કરવો પડતો નથી, પરંતુ ભગવાનના ધામમાં આપણી ગતિ થાય છે। અમાસના દિવસે જો ચોખા, લોટ, ખાંડ, દૂધ, ઘી વગેરે જેવી જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, તે કોઈ જરૂરિયાતમંદને દાન કરવામાં આવે છે, તો જીવનના કષ્ટો દૂર થાય છે, તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે। આજના દિવસે સવારે વહેલું ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કરવા જવું જોઈએ, અથવા ઘરે જ પાણીમાં ગંગાજળ ઉમેરીને તેનાથી સ્નાન કરવું જોઈએ। સ્નાન કરી લીધા પછી સૂર્યદેવના 12ના મંત્ર બોલીને સૂર્યદેવને અર્ઘ આપવાનું, તુલસી માતાને પાણી રેડવાનું, તુલસી પૂજા કરવાની, ત્યાર પછી ઘરના મંદિર પાસે બેસીને ભગવાનની વિધિવત પૂજા કરવાની, જે રીતે નીતિ નિયમ પ્રમાણે પૂજા કરતા હોય તે રીતે સૌપ્રથમ પૂજા કરવાની। કદાચ અન્ય દિવસોમાં આપણે મોડી પૂજા કરતા હોય તો આજના દિવસે અન્ય કામો મૂકીને સૌપ્રથમ પૂજા કરવાની। ત્યાર પછી બપોરે જો આપણા પિતૃ પાછળ કોઈ વિધિ બાકી રહી ગઈ હોય, પિતૃ તર્પણ છે, પિંડદાન છે, શ્રાદ્ધવિધિ છે, તો તે કરાવી જોઈએ, તથા પરણી સ્ત્રીઓએ આજે પતિના લાંબા આયુષ્ય માટે પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ, સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવાનો 4 વખત, 7 વખત, 9 વખત, 11 વખત આપની અનુકૂળતા અનુસાર પ્રદક્ષિણા કરી શકો છો। નજીકમાં જ જો કોઈ મૃત્યુ પામ્યું હોય અને તેમની પાછળ આજે ભોજન કરાવવામાં આવે છે, તો તે મૃત્યુ પામનાર વ્યક્તિની આત્મા સંતુષ્ટ થાય છે અને તેના આશીર્વાદ આપણી ઉપર બની રહે છે। આ માસની સાંજે આપણા મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવાનો, કે જેનાથી સુખ શાંતિ મળે છે અને યમરાજના દર્શન થતા નથી, તથા અમાસની તિથિને રાત્રે સૂતા પહેલાં તુલસી માળાથી ગાયત્રી મંત્રનો 108 વખત જાપ કરવાનો, એટલે કે એક માળા કરવાની, કે જે કરવાથી અમાસના દિવસે આપણાથી જાણીએ અજાણીએ થયેલા પાપોનો નાશ થાય છે।
આજના દિવસે જો પીપળે પાણી રેડવામાં આવે છે તો ત્રિદેવને આશીર્વાદ મળે છે, એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની કૃપા મેળવી શકાય છે. સાથે જ પીપળામાં આપણા પૂર્વજોનો વાસ હોવાથી તેમના પણ આશીર્વાદ મેળવી શકાય છે. જો પિતૃ તૃપ્ત થાય તો રંકને પણ રાજા બનાવે, પરંતુ જ્યારે પિતૃ દોષ લાગે ત્યારે રાજા પણ રંક બની જાય છે. એટલા માટે હંમેશા પિતૃદેવને પ્રસન્ન રાખવાના. અમાસના દિવસે ખાસ કરીને પિતૃ શાંતિ અર્થે તર્પણ વિધિ કરાવી જોઈએ તથા બ્રહ્મ ભોજન પણ કરાવી શકાય, અથવા તો ભાઈઓ કુટુંબ છે ન્યાણાને બેન દીકરીને જમાડવું જોઈએ તથા અન્ય લોકોને પણ જમાડી શકાય છે. આજે શિવ મંદિરે જઈ ભગવાનને બિલીપત્ર અર્પણ કરવું જોઈએ, ધતુરો અર્પણ કરવો જોઈએ તથા સફેદ પુષ્પ અર્પણ કરવા જોઈએ. કદાચ શિવ મંદિરે ન જઈએ, આપણા ઘરે પણ શિવલિંગ હોય તો ત્યાં પણ પૂજા કરી શકાય છે, કેમ કે મહાદેવ તો એક જ છે. ઘરે પૂજા કરીએ કે પછી મંદિરમાં પૂજા કરીએ, ભગવાન ભોળાનાથની જો કોઈ પણ જગ્યાએ શ્રદ્ધાભાવથી પૂજન કરવામાં આવે છે તો તે સરળતાથી પ્રસન્ન થનારા દેવ છે. મહાદેવની સાથે આજે ભગવાન શ્રી વિષ્ણુના મંત્રનો પણ જાપ કરી શકાય છે, કેમ કે આ અમાસના દિવસે આવતો ગુરુવાર એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ખાસ કરીને જાપ કરવાનો તથા શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પણ પાઠ કરવાનો. કીડીઓને કીડિયારું પૂરવાનું, લોટની ગોળીઓ માછલીને ખવડાવવાની, કૂતરાને રોટલો ખવડાવવાનો, ગાયને રોટલી ખવડાવવાની તથા અન્ય મૂંગા પશુ પક્ષીઓને પણ કોઈને કોઈ વસ્તુ ખવડાવવી જોઈએ. જો કોઈ વ્યક્તિ હોય, માણસ હોય, તો તે બોલીને કંઈ ભીખ માગી શકે, પરંતુ મૂંગા પશુ પક્ષી કંઈ પણ બોલી શકવાના નથી. આમ તેમ ભટક્યા ભૂખ્યા રખડ્યા કરે, પરંતુ કોઈ પાસે કંઈ માગી શકે નહીં. એટલા માટે ખવડાવવું હોય તો મૂંગા પશુ પક્ષીને ખવડાવવું જોઈએ, તેનાથી ઉત્તમ બીજી કોઈ પણ વસ્તુ હશે નહીં. આપ બીજા પુણ્યના કાર્યો કરો કે ના કરો, પરંતુ આ પુણ્યનું કામ જરૂર કરવું જોઈએ. અમાસના દિવસે તો ખાસ કરવું, પરંતુ નિત્ય પણ અવશ્ય કરવું જોઈએ. તે પણ એક જીવ જ છે, અને કોઈ પણ જીવ સંતુષ્ટ થાય છે તો ભગવાન પણ રાજી થાય છે, કેમ કે આ પૃથ્વી પર રહેલા દરેક જીવોનું નિર્માણ ભગવાને જ કર્યું છે. એટલે જ્યારે એક જીવ બીજા જીવની મદદ કરે છે તો ભગવાનને પણ તે વ્યક્તિ પ્રિય બને છે. તો સૌ લોકો પ્રત્યે કરુણા રાખવાની તથા દયાભાવ રાખવાનો, આવું કરવાથી ભગવાનની સમીપ સરળતાથી જઈ શકાય છે. આ અમાસ શુક્રવારે પણ છે, એટલા માટે જો આજે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે તો લક્ષ્મી માતાની કૃપા પણ મેળવી શકાય છે તથા તેમના મંત્રનો પણ જાપ કરવો જોઈએ. લક્ષ્મી ગાયત્રી મંત્ર છે તથા ઓમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જાપ પણ કરી શકાય, અથવા તો સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવી ભુક્તિ મુક્તિ પ્રદાયિની મંત્ર પુતે સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. આ મંત્રનો જાપ પણ કરી શકાય, 3 વખત 5 વખત 7 9 કે 11 વખત કરવો જોઈએ. અમાસના દિવસે જો આપણા ઘરે હનુમાનજીની સમક્ષ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે તો સર્વે મનોકામના પૂર્ણ થાય છે તથા શત્રુઓ ઉપર વિજય મેળવી શકાય છે, અને આપણી અંદર રહેલા ભયનો પણ નાશ કરી શકાય છે. અથવા તો હનુમાન મંદિરે જઈને પણ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય. આજના દિવસે જો સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો પણ તેનું આપણને અચૂક પુણ્ય ફળ મળે છે. આજે આપણા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ, અથવા તો ગૌમૂત્ર છાંટવું જોઈએ, કે જેથી કરીને આપણા ઘરમાં જો કોઈ નકારાત્મક ઉર્જા રહેલી હોય તો તેનો નાશ થાય અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે, પોઝિટિવ એનર્જી આવે તથા ભગવાનનો આપણા ઘરમાં વાસ થાય એવું કરવું જોઈએ, કે જેમાં ગૌમૂત્ર સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. તો આ રીતે અમાસના દિવસે આવા નાના અને સરળ ઉપાય કરીને પિતૃદેવને પ્રસન્ન કરી શકાય છે તથા ભગવાનના આશીર્વાદ પણ મેળવી શકાય છે, અને આપણા ઉપર આવતી અણધારી સમસ્યામાંથી છુટકારો મેળવી આ લોકના દરેક સુખ ભોગવીને પરલોક સીધાવી શકાય છે તથા મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકાય છે. તો આજના દિવસે આપની અનુકૂળતા અનુસાર મેં જે ઉપાય જણાવ્યા તેમાંથી કોઈ પણ એક ઉપાય કરજો, આપને જરૂર તેનું ફળ મળશે, ભગવાનની કૃપા થશે, પિતૃઓના આશીર્વાદ મળશે તથા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો આવી જ અવનવી માહિતી જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં.
ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ. મારી સાથે જોડાયા રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.